આ ગટર નું પાણી કઈ બાજુ જાય છે? આનું પાણી આમ લીધી આ બાજુ જાય છે, આ બાજુ તો ચડાય છે ને, ચાળ ચડાય છે. ગટર નું પાણી ખરેખર કઈ બાજુ જવું જોઈએ તારા આમ જવું જોઈએ? છોકરા વધારે બીમાર પડે, કેમ કે રોજ સવાર થી સાંજ નાના બાળકો આખો દિવસ ફરતા હશે. એટલે નગરપાલિકા ને એટલી દરકાર છે કે તમારા કર્મચારીઓ મોકલાવો, અને જ્યાં સુધી જ્યાં એનો એન્ડ આવે ત્યાં સુધી નું કામ વ્યવસ્થિત આવી જશે. અમદાવાદ અમારું મશીન કે અમદાવાદ છે, અમદાવાદ કે ખપી પણ અહીંયા માણસ કે હજારો છોકરા જે મદ્રાસ થી હાલ ચાલ. નમસ્કાર દર્શક મિત્રો, પાવન ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રવીણ મેરિયા. ભચાઉમાં દિવસે ને દિવસે ગટરની સમસ્યા એ વધી રહી છે, ત્યારે હરેક વિસ્તારમાં આ સમસ્યા બહોળા પ્રમાણમાં છે. ત્યારે આ ગંદકી અને માખ મચ્છર થી લોકો છે એ બીમાર થઈ રહ્યા છે. ત્યારે અત્યારે આપણે ભચાઉના સીતારામપુરા વિસ્તારમાં છીએ. અહીંયા કેટલાક લોકો આપણી સાથે ઉપસ્થિત છે, જે આ ગટર છે એ ઘરના સામે ગટરની ચેમ્બર છે એ મોટા સમાણી ભરાયેલી છે, અને ચેમ્બરમાંથી પાણી બહાર નીકળી રહ્યું છે. આગળની ચેમ્બર છે એ પણ ભરાયેલી છે. ત્યારે આ સમસ્યા કેટલા સમયથી છે આ લોકો સાથે આપણે વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ છે રફી. કેટલા સમયથી આ ગટરની સમસ્યા તમને? મહિનોથી એમ ચાલ્યા રાખે. એવું છે કે એમાં કોઈ ધ્યાન ન દે. અમે નગરપાલિકામાં વારા ફેરે ફેરે અમે ફરિયાદ લાગી કે બપોર પછી આવશે. શું કહે છે નગરપાલિકામાં તમને? ઈ એમ કે બપોર પછી આવી જશે. બપોર પછી આવે કે અમદાવાદ અમારું મશીન કે અમદાવાદ છે, અમદાવાદ કે ખપી પણ અહીંયા માણસ કે હજારો છોકરા જે મદ્રાસ થી હાલ ચાલ કે અમારે અહીંયા કેમ હાલે છોકરા? ચેમ્બર આમને ખુલી પડી ગઈ. પડી જો આમને ખુલી પડી ગઈ જાકી. હો ઈ આવી જાય ને હાલ્યા છે કે આવી એમ કે છે કે પાણી કે આમ જાય ચડાઈમાં પાણી. આજે નગરપાલિકાનો માણસ સાફ કરવા આવેલો છે. લગભગ મહિના સુધી થી આ સમસ્યા છે. અઠવાડિયે 15 દિવસ સુકાઈ જાય તો વરી પાછું થઈ જાય. કેટલી સમસ્યા થાય છે આ ગટરના? એટલે કે આ જોઈ લો, આમાં છોકરા બધા બીમાર પડે ને એ પ્રમાણે તમે અત્યારે ઘરો ઘર એક બે એક બે જણા બીમાર જ હોય છે, કેતા હતા દવાના કાગળ બતાડી. અને તમારો ફોટો હતો. છોકરા વધારે બીમાર પડે, કેમ કે રોજ સવાર થી સાંજ નાના બાળકો આખો દિવસ ફરતા હશે. એટલે નગરપાલિકા ને એટલી દરકાર છે કે તમારા કર્મચારીઓ મોકલાવો, અને જ્યાં સુધી જ્યાં એનો એન્ડ આવે ત્યાં સુધી નું કામ વ્યવસ્થિત કરી આપો. કેટલી વખત તમે રજૂઆત કરી છે નગરપાલિકા? જે વખત અમારા વાસ માંથી દર એક બે દિવસે બે ચાર જણા જઈને દરખાસ્ત કરી આવે છે. કેટલા સમયે સાફ કરવા આવે છે ગટર? સાફ કરવા તો મેં તો જોયું નથી હજી સુધી કે સાફ કરી હોય. આવતા હોય ને જોઈને હાલે જતા હોય તો કાંઈ નથી. એક કરી લાલે આગળની આગળની શું કે એ લોકો તમારા મેઈન પ્રોબ્લેમ હોય ને. આજે તમે જ્યારે મીડિયા માં બોલાવ્યો ત્યારે છોકરાને મોકલ્યો છે. હા હજી સાફ કરવા નથી લાગ્યો, પણ આવ્યો છે માણસ. અત્યારે અહીંયા આગળ પાણી દેખાય છે, આવડું બધું ગંદકી દેખાય છે, તો એ આવીને અહીંયા જોશે ને અહીંયા સાફ કરશે એટલે આજનો દિવસ થશે. કાલ હોય ભરાઈ જશે પાછી ફરી નહીં નહીં. મેઈન પ્રોબ્લેમ આગળ છે ને ત્યાં જોકબ થઈ ગયું છે. ત્યાં આગળ થી એ લોકો હે ને ત્યાં આગળ થી માટી જામી ગઈ, ખુલતા નથી. શું નામ છે તમારું કાકા? અર્જુનભાઈ. ક્યાર થી સમસ્યા છે આ તમને ગટર ની? 8-8 દિવસ છલે છે. 8-8 દિવસે પાછી છલકાઈ જાય છે. કેટલી તકલીફ થાય છે અહીંયા ગટર ની સમસ્યા? અમે નવરા નથી, અમે આમ ચાળી પાણી ચડે જોઈ જુઓ તમે. આ બાજુ પાણી ચડાવે છે ભાઈ? અહીંયા આવો ને બે મિનિટ, અહીંયા આવો બે મિનિટ, આવો તો ખરા, અહીંયા આવજો બે મિનિટ. આ ગટર તો સાફ કરવા આવ્યા છે આજે? હા થઈ રહ્યું. આ ગટર નું પાણી કઈ બાજુ જાય છે? આનું પાણી પાણી આમ લીધી આ બાજુ જાય છે, આ બાજુ તો ચાળ ચડાય છે ને, ચાળ ચડાય છે. ગટર નું પાણી ખરેખર કઈ બાજુ જવું જોઈએ તારા હિસાબે? આમ જવું જોઈએ આગળ બંધ. આ બાજુ જવું જોઈએ એટલે આ બાજુ કેમ બંધ કરી દીધી છે? વીખાઈ ખબર નથી કઈ. તને નગરપાલિકા માંથી મુક્યો છે? ફોન પણ આવ્યો હતો કે તમને વર્ધી ઉપર આવેલું? વર્ધી ઉપર આવેલું છે એટલે નગરપાલિકા માંથી મુક્યો છે કે તને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે? નગરપાલિકા માંથી મુક્યો છે. કેટલી વખત આવ્યો? કેટલા કેટલા દિવસે આવો છો સાફ કરવા? તારા અંદાજે તું કેટલી વખત અહીંયા આવ્યો છે? કેટલા કેટલા દિવસ પછી તારે આવવાનું? તારે કેટલા દિવસ પછી પ્રમાણે? અઠવાડિયે 10 દિવસે 15 દિવસે ઈ કઈ ખબર નથી ન હોય મારી. તારે સાફ કરી જાય ખાલી થઈ જાય? હા ચેમ્બર તળિયા સુધી ખાલી થઈ જાય, સાવ ખાલી થઈ જાય છે કે અડધી અડધી ભરેલી રહી જાય છે? આ બાજુ ઢાળ છે તો પાણી આ બાજુ ના જાય, આ બાજુ જવું છે ને ખરેખર?
તો આ બાજુ નગરપાલિકા આગળ થી બંધ કરાવી નાખી, એ લોકો બંધ કરાવી. કારણ શું છે કઈ ખબર છે? એ મોટી જે લાઈન જાય છે ને ગટર ની, એના કારણે જ છે. બાપુ જોવા નથી આવતો, ગટર લાઈન છે એનો ઊંધો ઢાળ આપેલો છે, ઢાળ આ બાજુ છે, તેમ છતાં ઢાળ આ બાજુ ની સાઈડ ચડાય છે. જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વોટ્સએપ પર વધુમાં વધુ શેર કરો અને અમારા પાવર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે અમારી વેબસાઇટ www.powernews.in પર વિઝિટ કરો.